प्रेस क्लब हेडलाइन ना प्रायोजक छे राजनी मसाला चा अगरबत्ती अने माचिस। नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन ने, जेना के अत्यार सुधीना मुख्य समाचार। पूरनी परिस्थिति में लोगों ने जरूर पड़े त्या सुधी आर्मी ना जवानों मददरूप थशे। जीएसटी अने श्रावण महीना ना कारणे फराळी वांगी ना भाव में 20% नो वधारो। રાજપીપળા શહેર અને જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ સાબરકાંઠાના પૂરગ્રસ્તના વહારે। રાજ્યમાં સૌ પ્રથમ નવસારી જિલ્લામાં સજીવ ખેતી સહકારી મંડળીની થઈ રચના। राजानी मसाले जीवन भर का अतुट बंध। राजानी चाय अगरबत्ती मसाला और माचिस। भारे वर्षा थी असरगत बनेला बनासकांठा जिल्ला मा लोको ने बचाव माटे जिल्ला वहीवटी तंत्र आर्मी बीएसएफ एनडीआरएफ सहित विविध टीमों पूरना पानी थाक के ભૂખ તરસની પરવા કર્યા વિના અથાગ પ્રયત્નો કરી રહી છે। કાંકરેજ તાલુકાના થરા મુકામે ઇન્ડિયન આર્મી દ્વારા મેડિકલ કેમ્પ ખોલવામાં આવ્યો છે, જેમાં આર્મીના 30 જેટલી મેડિકલ ટીમો દ્વારા પૂરથી અસરગ્રસ્ત બનેલા જરૂરિયાતમંદ લોકોને સારવાર આપવામાં આવી રહી છે। આર્મીના લેફ્ટનન્ટ જનરલ પીએમ હારજીએ થરા મુકામે મેડિકલ કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। नब्बे से ऊपर टीम्स डिप्लॉय किए गए हैं और तकरीबन 30 मेडिकल टीम्स और वेटनरी के लिए 2-3 टीम अलग डिप्लॉय किए गए हैं और काम स्टेट गवर्नमेंट के साथ तालमेल पर काम जारी है और जब तक ज़रूरत है इसको जारी रहेगा और हमारा उम्मीद है कि आने वाले दिनों में ये जब तक बारिश ख़त्म हो जाएगा तो ये थोड़ा और राहत आ जाएगी। यहाँ पे 3 दिन से हम लोग यहाँ पे हैं और यहाँ पे लगभग 500 पेशेंट अभी हमने ट्रीट किए हैं, जिसमें से कुछ जो इमरजेंसी हुई है उनमें से लगभग 20 से 30 हमने इमरजेंसी रेफ़र किए और ज़्यादा मेजर इंजरीज थे जो हमने इनिशियल फर्स्ट एड दिया है और फिर उसके बाद सिविल हॉस्पिटल में रेफ़र किया है। તે સમયે તેમણે જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં ઇન્ડિયન આર્મીની 90 ટીમો રાહત અને બચાવની કામગીરીમાં જોડાઈને લોકોને મદદરૂપ થઈ રહી છે। પૂરગ્રસ્ત લોકોને મેડિકલ સારવાર માટે આર્મી દ્વારા કાંકરેજ તાલુકાના થરા મુકામે મેડિકલ કેમ્પ બનાવવામાં આવ્યો છે, જેમાં આર્મી મેડિકલની 30 ટીમો દ્વારા લોકોને સારવાર અપાઈ રહી છે। છેલ્લા 3 દિવસથી મેડિકલ કેમ્પમાં 500થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે। પૂરની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે, તેમ છતાં પણ વધારે વરસાદ થાય તો લોકોને જરૂર હોય ત્યાં સુધી આર્મીના જવાનો લોકોને મદદરૂપ કરવા માટે ખડે પગે ઉભા રહેશે। આર્મીના લેફ્ટનન્ટ જનરલ ની થરા મેડિકલ કેમ્પની મુલાકાત સમયે જનરલ અનિલ પુરી, બ્રિગેડિયર એસ એમ બક્ષી, આર્ટિકલ કર્નલ પી સી જોશી, કેપ્ટન શ્રીમંત સિંહ સહિત આર્મીના અધિકારી જવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આ મહિનામાં કેટલાક લોકો ઉપવાસ રાખે છે। ભગવાન શિવની આરાધના માટે શ્રેષ્ઠ ગણાતા શ્રાવણ માસમાં ભાવિકો ભોળાનાથને ભજવામાં લીન થાય છે અને શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાની સાથે ઉપવાસ પણ શરૂ થાય છે। આ મહિનામાં એક ટાણાના ઉપવાસ કરવાની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા છે। તેઓ આખો મહિનો એક ટાણ ઉપવાસ કરી તેના માટે માત્ર સોમવારે એક ટાણાનો ઉપવાસ રાખતા પણ હોય છે, પરંતુ શ્રાવણ મહિનાના કારણે છૂટક
તેમજ પેકેટમાં વેચાતી ફરાળી વાનગીમાં 20% નો વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જીએસટી લાગુ થયા પછી વેફર અને ચેવડામાં પણ 12% ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે, જેથી જીએસટી પહેલા 5% હતો. આથી ભક્તોને ઉપવાસ મોંઘો પડી રહ્યો છે. ફરાળમાં પણ સૌથી વધુ જે ઉપયોગી છે તે વેફરમાં જીએસટી લાગ્યા બાદ પ્રતિ કિલો 30-40 રૂપિયાનો વધારો થઈ રહ્યો છે, જ્યારે ચેવડામાં પ્રતિ કિલો 20-30 નો વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે છૂટક દુકાનો પર બ્રાન્ડેડ બટાકા વેપર 45 ગ્રામ અને કેળા વેપર 40 ગ્રામના પાઉચમાં ₹10માં વેચાણ થાય છે, જ્યારે ચેવડામાં 60 ગ્રામના પાઉચમાં ₹10 લેવામાં આવે છે. આમ જીએસટીના અસરો છૂટક તથા બ્રાન્ડેડ ફરાળી પડીકાઓ પર પણ જોવા મળી રહી છે. વેપર અને ચેડા પર રહેલા 1-5% ટેક્સને લાગતો હતો, પરંતુ હવે તે જીએસટી બાદ 12% લાગે છે, જેથી છૂટક અને પેકિંગના વેચાણમાં 12% દર લાગતા 7% જેટલો વધારો નોંધાયો છે, જેને કારણે શ્રાવણ મહિનામાં આ વખતે ફરાળી વાનગીઓ ભક્તોને મોંઘી મળી રહી છે. ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પૂરથી અસરગ્રસ્ત પરિવારોને સહાયરૂપ થવા નર્મદા જિલ્લા કલેક્ટર આરએસ નિનામાએ રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો અને વેપારીઓ તથા વેપારી મહામંડળોની એક બેઠક બોલાવી હતી, જેમાં રાહત સામગ્રી પેટે પૂરગ્રસ્તો અને તાડપત્રી ધાબળા ટેન્ટની સાધન સહાય પહોંચાડવાની ખેવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બેઠકમાં થયેલી ચર્ચા વિચારણામાં ઉક્ત સંસ્થાઓના પ્રતિનિધિઓએ મહત્તમ સહાયરૂપ થવાની તત્પરતા દાખવી હતી. રાજપીપળા કલેક્ટર કાર્યાલય ખાતે અધિક નિવાસી કલેક્ટર ડી કે બારિયા, જિલ્લા પુરવઠા અધિકારી એન વી પઠાણ, મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેક્ટર બી મોડિયાની ઉપસ્થિતિમાં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિતના રાજપીપળા શહેરના ઉપરાંત નાંદોદ, ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના જુદા જુદા વેપારી મંડળના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર આર એસ નિનામાની ઉક્ત મુલાકાતમાં ચર્ચા વિચારણા કરતા સાબરકાંઠા જિલ્લા પુરવઠા પરિવારને ઉક્ત રાહત સામગ્રીની બાબતને લક્ષ્મણે જરૂરિયાતને સાધન સામગ્રી પહોંચાડવા માટે સહયોગી થવા માટે અનુરોધ કર્યો હતો, જેનો સાનુકૂળ પ્રતિકાર આપવામાં આવ્યો હતો, જેના લીધે તાત્કાલિક અસરથી ઘણી મોટી રાહત સામગ્રી પણ ભેગી કરવામાં આવી હતી. નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, રોટરી ક્લબ ઓફ રાજપીપળાના કેયુરભાઈ ગાંધી, નાંદોદ તાલુકા વેપારી મહામંડળ અને રાજપીપળા વેપારી મહામંડળના પ્રમુખ હરનીશભાઈ શાહ, નાંદોદ તાલુકા અને સોની મંડળના પ્રમુખ જગદીશભાઈ પંચાલ, દેડિયાપાડા તાલુકા વેપારી મહામંડળના પ્રમુખ મહેબૂબભાઈ અને સાગબારા તાલુકાના વેપારી મહામંડળના પ્રમુખ ઈશ્વરભાઈ પવાર અને કેવડિયા કોલોનીના જેપી કંપનીના રાજસિંહ સહિતના મહાનુભાવો આ ચર્ચા વિચારણામાં જોડાયા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા પંચાયત નવસારી દ્વારા આયોજિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી કૃષિ વિકાસ યોજના અંતર્ગત રાજ્યમાં સૌ પ્રથમ નવસારી જિલ્લામાં સજીવ ખેતી સહકારી મંડળીની રચના અને સજીવ ખેતીની સેમિનારનું કૃષિ યુનિવર્સિટીની ઉપકુલપતિ ડોક્ટર સી જે ડાંગરના પ્રારંભ કરાયો હતો. તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરુ અને યુનિવર્સિટી વિસ્તારના શિક્ષણ નિયામક ઘનશ્યામભાઈ પટેલ, ગણેશ સિસોદિયા, ખેડૂત અને ચાર્ટર એકાઉન્ટન્ટ વિનોદભાઈ દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌધરી, જિલ્લા બાગાયત અધિકારી નિકુંજ પટેલ, પંકજભાઈ ખેડૂત, જયંતિભાઈ પટેલ અને નીતિનભાઈ તેમજ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર સી જે ડાંગરે જણાવ્યું કે આઝાદી બાદ દેશને કૃષિ વિકાસમાં હરિયાળી ક્રાંતિનો મુખ્ય ફાળો છે. દેશમાં અનાજની તંગીને પહોંચી વળવા માટે વધુ ઉત્પાદન આપતી જાતોના ઉપયોગ સાથે રાસાયણિક ખાતરને વધારે ઉપયોગથી ધીરે ધીરે આપણી જમીનમાં તંદુરસ્તી જોખમાઈ હતી. ખેતીના પાકોમાં વધારે પડતા પાણીનો ઉપયોગને કારણે રોગનું પ્રમાણ પણ વધ્યું હતું. રોગ નિયંત્રણ કરવા માટે પેસ્ટિસાઇડના ઉપયોગથી જમીનની તંદુરસ્તી પર અસર પડી છે, જેને સીધી અસર માનવીના જીવન પર પડી રહી છે, જેના કારણે કેન્સર જેવા રોગો વધ્યા છે. આવા સંજોગોને કારણે વધતી જતી વસ્તીને ખોરાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે જમીનની તંદુરસ્તી જળવાઈ એ જરૂરી છે. જમીનના ઉત્પાદનને ટકાવી રાખવા માટે સજીવ ખેતી એક જ વિકલ્પ છે. નવસારી જિલ્લામાં સજીવ ખેતી સહકારી મંડળીની રચના એક નવા યુગના જોડાણ
થઈ રહ્યા છે। દેશી ગાય ગીર ગાય આધારિત સજીવ ખેતી અપનાવી ખેડૂતોને આગળ આવવા આવવું જોઈએ। નાના મોટા ખેડૂતો સંકલિત થઈ રાજ્યમાં પ્રથમ સજીવ ખેતી મંડળીની બનાવી આગળ વધી રહ્યા છે, તે ખૂબ જ આનંદિત બાબત છે। समाचार समाचार की खास गतिविधि माटे आपनी हाथा रहो एस लाइव न्यूज बुलेटिन। नमस्कार।